நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயர்யானம் நமோ வஜ்ராயானம் நமோ சவ்வசாஹுனம் ஏசோ பஞ்சேண முக்காரோ ஷவ்வபாவப்பநாஷணோ மங்களானம் ச சவ்வேசிம் படமம் ஹவை மங்களம். பஞ்ச பரமேஷ்டின் நமஸ்கார் கரீன். புஜ்யபாத் ஸ்ரீ வாதி வேதால் ஸ்ரீ சாந்தி சுரீஸ்வரஜி மகாராஜான சரணோமா கோட்டி சவந்தன் கரீன. જીવોનું સ્વરૂપ આપણે ચાલી રહ્યું છે એમાં એકિન્દ્રિયના કેટલા ભેદ વિપુલભાઈ? 22 ભેદો. વિકલેન્દ્રિયના કેટલા? 6. પંચિન્દ્રિય ત્રિયંચના 20. નારકીના 14. મનુષ્યના કેટલા શીખવાના છે આપણે? 303. શીખ્યા કેટલા? 135. શોર્ટમાં 135 જે છે તેમાં ભરત ક્ષેત્ર છે ને 5 પ્રકારનું છે. કેટલા પ્રકારનું ભરત ક્ષેત્ર કીધું? 5. તો પહેલો જંબુદ્વીપનો ભરત છે, ધાતકી ખંડમાં 2 ભરત છે. એને બોલવું હોય તો ધાતકી ખંડનો પૂર્વ ભરત, ધાતકી ખંડનો પશ્ચિમ ભરત. એવી રીતે અર્ધ પુષ્કરાવર દ્વીપમાં પૂર્વ અર્ધ પુષ્કરાવર દ્વીપનો પૂર્વ ભરત, અર્ધ પુષ્કરાવર દ્વીપનો પશ્ચિમ ભરત. તો 5 ભરત તેવા 5 ઐરાવત છે. એ જ રીતે 5 મહાવિધે. તો કુલ મળીને 15 કર્મભૂમિ થઈ. બરાબર છે. કર્મભૂમિ કેટલી છે? કમ્મભૂમિહિમ, કમ્મભૂમિહિમ એ જે બોલીએ છીએ તેની અંદર 15 પ્રકારની કર્મભૂમિ, જેમાં 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદે. 15 થઈ ગઈ. એવી રીતના 30 અકર્મભૂમિ, તેમાં 5 હિમવંત ક્ષેત્ર, 5 હિરણ્યવંત ક્ષેત્ર, 5 હરિવર્ષ ક્ષેત્ર, 5 રમ્ય ક્ષેત્ર, 5 દેવકુરુ ને 5 ઉત્તર કુરુ. પાછળ કયું નામ રહી ગયું તમારે લખવાનું? રહી ગયું. તોય છતાં તમને ચોપડી જે છે ને તમારી પાસે છે ને, તો એની અંદર આપને પેજ નંબર આપને તમને કહી દઈએ. કયો આપને? 13માં નંબરનું પેજ ખોલશો તો એની અંદર જો 30 અકર્મ ભૂમિ એવું લખેલું છે. થોડુંક મેં એમના ક્રમથી થોડુંક જુદું બોલ્યો હશે. તેની અંદર હિમવન, હિરણ્યવન, હરિવર્ષ, રમ્યક, દેવકુરુ અને ઉત્તરકુરુ. બરાબર છે. જો 13માં પેજમાં એન્ડ ભાગમાં 5 દેવકુરુ, 5 ઉત્તરકુરુ. તો 5 કયા છે? જો જંબુદ્વીપનો 1 પ્લસ 2 ધાતકી ખંડના અને 2 પુષ્કરવર દ્વીપના, કુલ મળીને 5 થયા. બરાબર. એટલે 5 દેવકુરુ, 5 ઉત્તરકુરુ, એવી રીતના 5 હરિવર્ષ, 5 રમ્યક, એવી રીતના 5 હિમવંત અને 5 હિરણ્યવંત. અત્યાર સુધી 15 કર્મભૂમિ અને 30 અકર્મભૂમિ થયા. કુલ 45 થયા. દરેકના 3-3 ભેદો, ગર્ભજ પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા, સમૂળછીન અપર્યાપ્તા. કુલ મળીને 135 ભેદો થાય છે. બરાબર છે. ગઈ વખતે જંબુદ્વીપનું થોડુંક તમને સ્વરૂપ બતાવી દીધું. પછી સેકન્ડ નંબરમાં લવણ સમુદ્ર આવે. તો એ લવણ સમુદ્રમાં શું મનુષ્યોની વસ્તી છે કે નહીં તે અમને જોઈશું. પણ ધાતકી ખંડની અંદર આપણે જોયું હતું તો ધાતકી ખંડનો સેબ પાટલો જે હોય અથવા બંગડી જેવો આકારવાળો છે. ધાતકી ખંડનો સેબ આખો બંગડી જેવો ગોલાકાર છે. બરાબર છે. એના બરાબર મધ્ય ભાગમાં, એટલે કે અહીંયા એનો મધ્ય ભાગ બતાવ્યો નથી. ધારો કે આ છે
આપની પાસે પહેલો જંબુદ્વીપ, આ ચિત્ર 17માં નંબરનું ચિત્ર છે, એમાં પહેલો જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર લખ્યું છે, પછી ધાતકી ખંડ લખ્યું છે. હવે ધાતકી ખંડ નો જે ત છે ને, ત ધાતકી, એમાં ત છે ને, ત્યાં ઈસુકાર નામનો પર્વત આવે છે. બરાબર વચ્ચેની દિવાલ છે. ફરીથી બોલું છું, આ લવણ સમુદ્રના વથી માંડીને ધાતકી ખંડનો જે ત છે ને, ત્યાં સુધીની સીધી લાઈન દોરવાની. એવી રીતના ઉપર સામેની સાઈડે બીજી એક લાઈન દોરવાની, એટલે બે ટુકડા થઈ જશે. ફરીથી બોલું છું, ધાતકી ખંડના બરાબર મધ્ય ભાગમાં ઈસુકાર નામનો પર્વત છે. કયો પર્વત છે? ઈસુકાર. એના એક છેડાથી બીજા છેડા સુધી આખો પર્વત છે. એને કારણે આ ક્ષેત્રના બે ડિવિઝન થઈ જાય છે. તો બે ડિવિઝન કરવા વચ્ચે એક પર્વત છે. એ પર્વતનું નામ શું કીધું મેં? ઈસુકાર નામનો પર્વત છે. આ ક્ષેત્રની લંબાઈ 400,000 યોજન છે, તો આ પર્વતની લંબાઈ પણ 400,000 યોજન છે. એટલે એ દિવાલ છે, એ પર્વત આ બાજુના ભરતવાળા આ બાજુ ના આવી શકે, આ બાજુના ભરતવાળા ઓલી સાઈડ ના જઈ શકે, એવી આ વચ્ચેની દિવાલ છે, જેને કારણે એક ક્ષેત્રના બે ટુકડા પડે છે. એક પૂર્વ ધાતકી ખંડ અને એક પશ્ચિમ ધાતકી ખંડ. જે પૂર્વ ધાતકી ખંડ છે ને, એમાં 9 દ્વીપ એટલે 9 રહેઠાણ ક્ષેત્રો આવે છે. ભરત, ઐરાવત, મહાવિદેહ. એ રીતના પશ્ચિમમાં ભરત, ઐરાવત, મહાવિદેહ આવે છે. હું બોલું છું, તમને સમજાય છે? બધાને નથી સમજાતું? હું કેવી રીતના સમજાવું તમને? જે હશે તે પણ એટલું ખરું કે આ જે છે વચ્ચે એક પ્રકારનો પર્વત છે, એટલે એની બે સાઈડ થઈ, જેમ કે અત્યારે આપણે બેઠા છીએ, તો આ વચ્ચેનો જે પોઝિશન છે, આ એક બાજુનો ટુકડો, આ બીજી બાજુનો ટુકડો, બે બાજુના ટુકડા થાય છે. તેમાં એક સાઈડમાં આ ભરત, ઐરાવત, મહાવિદેહ આદિ 3 કર્મભૂમિ અને 6 અકર્મભૂમિ એક સાઈડ, બીજી બાજુ એક સાઈડ. કદાચ બીજું જો પુસ્તકમાં કદાચ તમને બેસી જાય એવું પ્રયત્ન કરીશ, કે જેને કારણે તમને એ ચિત્ર ક્લિયર થાય. હવે અહીંયા ગાડી સામાન્ય લાઈન દોરેલી છે. આ લાઈન જે છે ને, એવી આ ધાતકી ખંડમાં એક એક લાઈન દોરેલી છે, બહુ પતલી છે. હા, પરંતુ એ લાઈન જે છે ને, એ ઈસુકાર નામનો પર્વત છે. એને કારણે આ બાજુ અને આ બાજુ બે ટુકડા થઈ જાય છે. બંને બાજુએ 9 ક્ષેત્ર છે, ભરત, ઐરાવત, મહાવિદેહ વગેરે. એ રીતના 9 આ રીતે, બરાબર? વચ્ચે મહાવિદેહ છે ને, તો અહીંયા વચ્ચે મહાવિદેહ, આ મહાવિદેહ. એવી રીતના ધાતકી ખંડ છે ને, પછી અર્ધ પુષ્કરાવર દ્વીપ, એમાં પણ સેમ પીચ જ છે. ઈસુકાર નામનો પર્વત અહીંયા પણ છે, ઈસુકાર પર્વત અહીંયા આગળ પણ છે, એટલે બે ટુકડા થઈ ગયા, બે ટુકડા થાય છે. સમજાશે? ચાલો, ધાતકી ખંડના સર્કલ આકારમાં આખો આ દ્વીપ છે. એ દ્વીપની અંદર આ જે સર્કલ છે ને, અહીંયા વચ્ચે અને આ વચ્ચે ઈસુકાર પર્વત છે, જેને કારણે આ બાજુ અડધો ભાગ, આ બાજુ અડધા ભાગમાં 9 ક્ષેત્ર છે, અને 7 જે પર્વત એટલે 6 પર્વતો છે તે. આ રીતે બે ભરત ધાતકી ખંડના છે. એવી રીતના અર્ધ પુષ્કરાવર દ્વીપમાં પણ એ જ રીતે આ બંને બાજુ ભરત છે, કારણ કે બે ટુકડા છે. ધાતકી ખંડના પણ બે ટુકડા છે, અર્ધ પુષ્કરાવર દ્વીપના પણ બે ટુકડા છે, પૂર્વ અને પશ્ચિમ. બરાબર છે? બેસી ગયું? ચલો, આપણે આવતી વખતે કહી દઈશું કે બોર્ડ મૂકી દે, બરાબર? જેને કારણે આપણને ખ્યાલ આવી જશે, તો હું ડ્રોઈંગ કરીને તમને બતાવી દઈશ. હવે કુલ ભરત ક્ષેત્રના 27 ભેદો થયા હતા. એક બે બોલી બતાવો તો તમે, જે આવડે તે.
પાછળ કોઈને આવડે છે? બોલો, તમે તમને જ કીધું છે, બોલો તમને જ. હા, કોઈ પણ એક બે ભેદ બોલો. જંબુ દ્વીપ ના ભરત ક્ષેત્ર ના ગર્ભ જ મનુષ્ય પર્યાપ્તા. જંબુદ્વીપ ના ભરત ક્ષેત્ર ના ગર્ભ જ મનુષ્ય. સમૂળછીમ મનુષ્ય અપર્યાપ્તા. આ ત્રણ ભેદ જે રીતે, પેલા જંબુદ્વીપ, પછી ભરત ક્ષેત્ર, પછી ગર્ભ જ પર્યાપ્તા, આમ ચાર સેન્ટેન્સ બોલ્યા હતા. ગર્ભ જ અપર્યાપ્તા અને સમૂળછીમ અપર્યાપ્તા, બરાબર. એમાંથી આ ભરત બોલ્યા હતા, એની જગ્યાએ ઐરાવત બોલવાનું, બરાબર છે. આવી રીતે સાત ક્ષેત્રના નામ અહીંયા બદલવાના, બાકી ત્રણ ત્રણ ભેદ તો એના એ જ છે, બરાબર છે. હવે ધાતકી ખંડના કદાચ બોલવા હોય તો બોલવાનું, ધાતકી ખંડના પૂર્વ ભરત ક્ષેત્રના ગર્ભ જ મનુષ્ય પર્યાપ્તા, પછી અપર્યાપ્તા, સમૂળછીમ અપર્યાપ્તા. એવી રીતના આપ જેમ પૂર્વ બોલ્યા તો બધા પૂર્વના બધા પૂરા કરવા હોય તો પૂરા કરવાના, અન્યથા પૂર્વની જગ્યાએ પશ્ચિમ ભરતના, બરાબર છે. આ રીતે 135 ભેદો થાય છે, બરાબર છે. હવે અંતરદ્વીપના મનુષ્યો આપણે શીખવાના છે. જંબુદ્વીપ પૂરો થાય પછી કયું ક્ષેત્ર આવે છે? લવણ સમુદ્ર, બરાબર છે. લવણ સમુદ્ર આવે છે. લવણ સમુદ્રની અંદર કુલ 56 દ્વીપો આવેલા છે. હવે એ 56 દ્વીપો ક્યાં આવેલા છે એના માટે આપણે 18 અને 19માં નંબરનું ચિત્ર જોઈશું. 18માં નંબરનું ચિત્ર પહેલા કાઢો. તમને લઘુ હિમવંત પર્વત કઈ જગ્યાએ જણાય છે? 18માં નંબરના ચિત્રમાં છે, ભરત ક્ષેત્રની થોડેક ઉપર, બરાબર છે. એનો એક છેડો સમુદ્રમાં છે, પૂર્વ બાજુનો, અને પશ્ચિમ બાજુનો છેડો સમુદ્રમાં છે, બરાબર છે. હવે એની સામેના ચિત્રમાં જાઓ તો એ જે લઘુ હિમવંત પર્વત છે ને, એના બે છેડા, એક એક લવણ સમુદ્રમાં, આ બાજુનો પણ લવણ સમુદ્રમાં, તો એના છેડાના ભાગથી અહીં દ્વીપ નીકળે છે. આ જે નીકળે છે ને, આ એક બાજુની આ ડાઢા કહેવાય છે ને. લવણ સમુદ્રમાં આ લઘુ હિમવંત પર્વતના એન્ડ ભાગમાં ડાઢાઓ નીકળે છે. આમ પૂર્વ બાજુથી ડાઢા નીકળે છે અને પશ્ચિમ બાજુથી ડાઢા નીકળે છે. આપણે દુબઈની અંદર સમુદ્રની અંદર જ બધા ઘરો ઉભા કર્યા છે ને. હા, હવે જે એનું નામ કહેતા હશે તે, તો એની અંદર વચ્ચે રોડ છે અને પછી આજુબાજુથી એમ રોડો નીકળે છે અને એ પાંખડીઓના બંને બાજુએ આવા કોઈ પ્લેટો કે જે હશે તે, એના જેવું જ છે. આ લઘુ હિમવંત પર્વત છે ને, એનો આ છેડો દરિયાની અંદર, આ સમુદ્ર છે લવણ સમુદ્ર, એની અંદર આ એક ડાળા નીકળે છે, આ બીજી ડાળા, બે ડાળા છે. એક ડાળા ઉપર 7 દ્વીપ આવેલા છે. આ પહેલો, બીજો, ત્રીજો, એમ 7 આ સાઈડ છે, 7 આ બાજુ છે, 7 આ બાજુ, 7 આ બાજુ, કુલ 28 દ્વીપો છે. આ દ્વીપો કેટલા કેટલા પ્રમાણવાળા છે તો, આ સર્વપ્રથમ આ જે રાઉન્ડ દેખાય છે ને, એ જંબુદ્વીપની જગતી છે. કયો રાઉન્ડ? આ વચ્ચેનું, આ આ જેને આ બોર્ડર છે ને, એ આ બોર્ડર જંબુદ્વીપની જગતી, બરાબર છે. અને આ બીજી બોર્ડર છે ને, લવણ સમુદ્રની જગતી છે. હા, તો આ જે લઘુ હિમવંત પર્વત છે, એના છેડાના ભાગથી આ નીકળે છે. હવે કેટલા યોજન આ શિખરી પર્વત, લઘુ હિમવંત પર્વતથી દૂર અંદર જમીન માર્ગે જઈએ તો પહેલો દ્વીપ આવે? તો કે 300 યોજન જઈએ ને, આ આખો છે ને દ્વીપ જ છે, એટલે રોડ છે આખો. એવું નથી કે વચ્ચે સ્ટેપ હોય પછી એક દ્વીપ આવે,
પછી વચ્ચેની જગ્યા સમુદ્ર હોય એવું નહીં, અપ ટુ એન્ડ અહીં સુધી આખો એવો પટ્ટો જ છે કે જેની અંદર આ બધા દ્વીપો આવેલા છે. આ પટ્ટો ક્યાંથી નીકળે છે? તો લઘુ હિમવંત પર્વતના છેડેથી આ નીકળે છે, બરાબર છે. એ છેડેથી કેટલા અંદર જઈએ તો પહેલો દ્વીપ આવે? 300 યોજન. ત્રણ વસ્તુ એક સમાન માપનું છે. એક તો આ લઘુ હિમવંત પર્વતથી અંદર 300 યોજન જઈએ ને ત્યારે આ દ્વીપ આવે છે. પોતે સ્વયં દ્વીપ 300 યોજનનો છે અને આ જગતી છે ને, આ જગતી એનાથી પણ એ 300 યોજન દૂર આવેલો છે. એટલે આ જે એમ દૂર દેખાયો છે ને, આમ નજીકમાં જ છે, જગતીની નજીકથી જ એમ રાઉન્ડ થઈ રહ્યું છે. આ બહુ દૂર બતાવેલું છે પણ તમારે એને ટચો ટચ જાય છે, પણ એટલું ટચ નથી થતું, 300 યોજન દૂર રાખવાનું છે. ફરીથી બોલું છું, પહેલો દ્વીપ લઘુ હિમવંત પર્વતથી 300 યોજન જઈએ ત્યારે આ દ્વીપ આવે છે. આ બધા દ્વીપોના નામ છે, પરંતુ અત્યારે આપને જરૂરિયાત નથી. પોતે દ્વીપ ગોલાકારે છે, એ લંબાઈ પહોળાઈમાં 300 યોજન વાળો છે દ્વીપ પોતે. સિકરી અરે લઘુ હિમવંત પર્વતથી 300 યોજન, દ્વીપ 300 યોજન અને જંબુદ્વીપની જગતીથી 300 યોજન. ત્રણ વસ્તુ બેસી ગઈ, બરાબર છે. હવે બીજો દ્વીપ, પહેલા દ્વીપથી બીજા દ્વીપ સુધી જતા 400 યોજનનું અંતર છે, બરાબર છે. ફરીથી બોલું છું, પહેલા દ્વીપથી બીજા દ્વીપ સુધી જતા 400 યોજન, બીજો દ્વીપ કેટલા યોજનનો? 400 યોજન. પહેલો 300 વાળો હતો, બીજો 400 યોજન. જંબુદ્વીપની જગતીથી એ કેટલો દૂર? 400 યોજન. હવે જો એમ દોરીએ ને તો અહીંથી બહુ દૂર થતો જાય, પણ એવું નથી, એને લગોલગ જ ચાલે છે. જંબુદ્વીપની જગતીને જ ટચો ટચ ચાલે છે, પણ 400 યોજન દૂર છે. બેસી ગયું? સમજાશે તો પ્રશ્ન એક પૂછી લઉં. હા, હું તમને એટલે જ કહું છું, આ લગોલગ ચાલે છે એમ છે. આ રીતે આ જે બોર્ડર ચાલે છે ને, એવી રીતના બહારથી એમ બોર્ડર ચાલે છે, એટલે કોઈ બાદ નથી, 700 કહેવાની જરૂર નથી. હજુ મને એવું લાગે છે કે ખબર નથી, પણ હું મેં તમને કીધું ને કે આ ચિત્ર નહીં, તમે લગોલગ ચલાવો. ફરીથી બોલું છું, તમે એના રીતે ના જોશો, હું તમને જે બોલું છું એની ઉપર ધ્યાન રાખો. ફરીથી બોલું છું, આ લઘુ હિમવંત પર્વત આ ડાડાને એમ ના જવા દો, એમ લગોલગ જવા દો. એટલે 300 યોજને પહેલો દ્વીપ પૂરો થશે, એટલે પહેલો દ્વીપ આવશે, એનો 300 યોજન જશે, એટલે ઓલરેડી સિકરી પર્વતથી અરે લઘુ હિમવંત પર્વતથી 600 યોજન ગયા. પણ એમ નહીં, આ રીતે વળાંકવાળા 600માં જવાનું, હા, જેથી જગતીથી પણ એ 300 યોજન જ દૂર લાગે. હવે એ 300 યોજન પછી આ જ દિશામાં, આ જગતી જે બાજુ ચાલે છે ને, એ દિશામાં 400 યોજન જવાનું, કે જેથી જગતી અને દ્વીપ વચ્ચે 400 યોજનનું ડિસ્ટન્સ બને. જગતી અને દ્વીપ વચ્ચેનું 400 યોજનનું અંતર બને, એ રીતે 400 યોજન બીજા દ્વીપથી અરે પહેલા દ્વીપથી 400 યોજન દૂર જવાનું, બરાબર છે. અને પોતે દ્વીપ પણ 400 યોજનનો જ છે, બરાબર. એટલે એમ જોઈએ ને તો લઘુ હિમવંત પર્વતથી 300, 600, 300, 300, 400 એટલે 1000 યોજન જઈએ ને તો આ બીજો દ્વીપનું સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે. પણ જગતીથી સીધા એમ જઈએ ને તો 400 યોજનથી પહેલા દ્વીપના એન્ડ ભાગથી બીજા દ્વીપ પાસે પહોંચવું હોય તો બાજુ 400 યોજન. સમજાય છે? આ જ સિસ્ટમથી જવાનું છે, વચ્ચે સીધા જવાનું નથી, જેથી તમને 400 ને 300, 700 પ્લસ કરવાની મતિ થાય.
આપને આમ જ જવાનું છે, ટચોટચ. એમ તો લવણ સમુદ્ર ની આઈ રહી શક્તિ, આ 2 લાખ યોજન નું જે અંતર છે ને, તો આ જે બોર્ડર છે ને, એ બોર્ડર ને લગોલગ છે, જમ્બુદ્વીપ ની જગતી ની પાસે જ આ ડાડા બને છે, જેને ખાડી જેવું કહેવાય ને, વચ્ચેનો ભાગ ખાડી જેવો કહેવાય, એ ભાગમાં જ છે. બરાબર છે. આવતી વખતે પેલા એમને કહી દીધું, બોર્ડ મુકાઈ દે તો હું તમને બતાવી દઈશ. બરાબર છે. ચાલો ત્રીજો દ્વીપ. બીજા દ્વીપ થી 500 યોજન દૂર ત્રીજો દ્વીપ આવેલો છે. પોતે 500 યોજન નો અને જંબુદ્વીપ ની જગતી થી 500 યોજન દૂર છે. એવી રીતના ચોથો દ્વીપ કેટલો દૂર હશે? 600 યોજન દૂર. પોતે 600 યોજન અને જગતી થી 600 યોજન. આવી રીતે 700, 800 અને 900. બરાબર છે. છેલ્લો દ્વીપ 900 યોજન નો છે. જંબુદ્વીપ ની જગતી થી પણ 900 યોજન અને છઠ્ઠા દ્વીપ થી પણ 900 યોજન. તો આ શિખર લઘુ હિમવંત પર્વત થી છેલ્લો અંતર દ્વીપ આવે ત્યાં સુધીનું જો ડિસ્ટન્સ કરવું હોય તો કેટલું ટોટલ થાય છે? કરો તો કેટલું થાય? આમાં 84 યોજન થાય, 8400 યોજન થાય છે. કારણ કે પહેલો દ્વીપ 300 એ આવે અને પોતે 300 નો 600 400 400 800 500 500, 1000, પછી 1200, 1400 અને 1600 અને પછી 900, અરે 1800. એટલે કુલ ટોટલ કરશું તો 84 યોજન સુધીનો, પણ અંદર નહીં, અંદર નહીં, પણ આ જગતીથી લગોલગ 900 યોજનના ડિસ્ટન્સની અંદર આ આવેલું છે. બરાબર છે. તેમાં પહેલો દ્વીપ, પહેલો દ્વીપ, પહેલો દ્વીપ ને પહેલો દ્વીપ, ચારેનો એક સરખો હોય. આ ચારે દિશામાં પહેલો સરખો, પહેલી ડાળાનો, આ ડાળાનો, આ ડાળાનો, આ ડાળાનો, પણ આ ડાળાઓ પૂર્વ દિશાની કહેવાય, આ ડાળાઓ પશ્ચિમ દિશાની કહેવાય. બરાબર છે. બેઠું તમને બરાબર? તો કેટલા દ્વીપ છે એમાં? તમે કાઉન્ટિંગ કરીને કહો. એક બાજુ 7 છે. બરાબર છે. કહીએ કહીએ બરાબર છે. ચલો એક બાજુ 7. આ લઘુ હિમવંત પર્વતની, એટલે આ જંબુદ્વીપ નો લઘુ હિમવંત પર્વત, એની પૂર્વ દિશાની આ દિશા છે ને, ઉપર તરફ જઈ રહ્યું છે, એટલે ઉત્તર તરફની ડાળા બોલવાનું, આ દક્ષિણ તરફની ડાળા કહેવાય. હવે આ લઘુ હિમવંત પર્વતની આ દિશા છે પશ્ચિમ દિશા, એની આ દક્ષિણ તરફની ડાળા કહેવાય અને આ ઉત્તર તરફની ડાળા કહેવાય. બોલું ફરીથી, એક વાર ફરીથી બોલું છું, ફરીથી. આ કયો પર્વત છે? લઘુ હિમવંત પર્વત. ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? જંબુદ્વીપ નો, જંબુદ્વીપ નો આ લઘુ હિમવંત પર્વત છે. એની 2 દિશા છે, પૂર્વ દિશા ને પશ્ચિમ દિશા. એમાં પૂર્વ દિશામાં આ ઉત્તર તરફ નીકળતી ડાળા છે અને આ દક્ષિણ તરફ નીકળતી ડાળા છે. એટલે એમાં આવું હોય, પૂર્વ તરફની ઉત્તર તરફ જતી ડાળાનો પહેલો દ્વીપ, બીજો દ્વીપ, ત્રીજો દ્વીપ, આમ કરીને દ્વીપો લખવાના. ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા, અપર્યાપ્તા ને સમૂર્છિન અપર્યાપ્તા લખવાનું નથી, આ તો સમજવાનું છે. હા, નહીં લખાવું, નહીં લખાવું, હું સમજુ છું કે તમને લખાવાય નહીં, લેસન અત્યારે ના ભાઈ. બરાબર છે. ચાલો, પણ સામાન્યથી લખવાની પદ્ધતિ શું છે એટલું સામાન્ય સમજીશું. બરાબર છે. તો એમાં સિસ્ટમ છે, સિસ્ટમ સમજી લો, લખવું ના લખવું તમારી ઉપર છે. પરંતુ જંબુદ્વીપનો આ લઘુ હિમવંત પર્વત પૂર્વ દિશા તરફમાં ઉત્તર તરફ નીકળતી જે ડાળા છે એના પહેલા દ્વીપના ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા અપર્યાપ્તા સમૂર્છિત અપર્યાપ્તા, આટલું લખાય
પછી બીજો દ્વીપ, ત્રીજો દ્વીપ, એમ સાત આ બાજુ થાય, પછી દિશા બદલવાની દક્ષિણ તરફનો. એવી રીતના આ દિશા બદલવાની, પશ્ચિમમાં દક્ષિણનો પહેલો, ઉત્તરનો પછી લખવાના, દક્ષિણના બધા પૂરા થઈ જાય પછી ઉત્તરના લખવાના. બરાબર, આમાં કોઈને સંશય હોય તો કહો. તો આ બાજુના 28 દ્વીપ થશે, બરાબર છે. અને એ જ બરાબર સામે પોઝિશન, લઘુ હિમવંતની સામે કયો પર્વત હતો? શિખરી. તો શિખરીમાં પણ આ જ સિસ્ટમ, આ બે દિશા છે, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા, ઉત્તર ને દક્ષિણ તરફ નીકળતી ડાડાના ગર્ભ જ મનુષ્ય પર્યાપ્તા અપર્યાપ્તા ને સમૂળથી અપર્યાપ્તા. તો કુલ દ્વીપો લવણ સમુદ્રમાં કેટલા થયા? આ 56. એટલે 56 ગર્ભજ પર્યાપ્તા, 56 ગર્ભજ અપર્યાપ્તા, 56 સમૂળછીન અપર્યાપ્તા. કુલ ટોટલ કેટલું થાય? 168. અને ગઈ વખતે આપણે 135 શીખ્યા હતા, બરાબર છે. બધાનો ટોટલ કરીશું તો 303 થાય. હવે 303 ને આપણે શોર્ટમાં શીખવું હોય તો આ રીતે છે. કર્મભૂમિ કેટલી છે? 15. કર્મભૂમિ કેટલી છે? કર્મભૂમિ પાછળ કર્મભૂમિ કેટલી છે? 15. 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદેહ, 15 થઈ ગઈ. હવે 30 છે અકર્મભૂમિ, એટલે 5 હિમવંત, 5 હિરણ્યવંત, 5 હરિવર્ષ, 5 રમ્યક, 5 દેવકુરુ, 5 ઉત્તરકુરુ. હવે 5 નું કાઉન્ટિંગ કઈ રીતના છે? જંબુદ્વીપમાં 1, ધાતકી ખંડમાં 2, અર્ધ પુષ્કરાવળ દ્વીપના 2, કુલ મળીને 5 થયા. એટલે 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, 45 થયા. ને હમણાં સમજાયા તે પ્રમાણે 56 અંતરદ્વીપ, કુલ 45 માં આ 56 ઉમેરીશું એટલે 101 થશે. 101 ગર્ભજ પર્યાપ્તા, 101 ગર્ભજ અપર્યાપ્તા, 101 સમૂળછીન અપર્યાપ્તા, બરાબર છે. 303 થઈ ગયા. ભાવિકભાઈ બોલો, ફરીથી બોલાવું કે ખ્યાલ આવી જશે? ઓકે, આપણે 303 મનુષ્યના ભેદો પૂર્ણ કર્યા, બરાબર. આપણે એ 303 નંબર જે છે ને, એમાંથી આપનો ભેદ એમાં સમાયેલો છે કે નથી સમાયો? પ્રશ્ન છે, કયો આવે બોલો? બરાબર છે, બધાને પાક્કું થઈ ગયું લાગે છે, હેને? બરાબર છે ને? બોલો, તમને કયું નથી ખબર પડી તે બોલી જઈએ ફરીથી. કયો? કેમ? જો ફરીથી, આપણે ભરત અને ઐરાવતમાં આરાઓ ચાલે છે, બાકી કોઈ ક્ષેત્રમાં આરા નથી, બરાબર. ભરત અને ઐરાવતમાં 6 આરા છે, બરાબર. તો એ આરામાં અત્યારે આપણે 5મા આરામાં વિદ્યમાન છીએ, બાકીના કોઈ ક્ષેત્રમાં આરો નથી. છતાં પણ ત્યાંનું સ્વરૂપ સમજવું હોય તો એ આરાના માધ્યમથી આપણે સારી રીતે સમજી શકીશું. પણ ત્યાં આરા નથી. જ્યાં આપનો પહેલો આરો મેં તમને બતાવ્યો, એ જ પ્રમાણની સિસ્ટમ દેવકુરુ અને ઉત્તરકુરુ નામના ક્ષેત્રમાં છે, બરાબર છે. આપણે બીજો આરો જે સમજ્યા, જેમાં 2 પલ્લવપમનું આયુષ્ય, 2 ગાવની હાઈટ, 2 દિવસે ભોજન, કલ્પવૃક્ષથી જ ભોજન, 64 દિવસ સંતથી પાલના, આ બધું જે 128 પાંસળીઓ, આ બધું હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રમાં, 5એ 5 હરિવર્ષ, 5એ 5 રમ્યકમાં, બરાબર. ત્રીજો આરો જે આપનો હતો, તે જ પ્રમાણે હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્ર, 5એ 5 હિમવંત, 5એ 5 હિરણ્યવંતમાં ત્રીજા આરાની સિસ્ટમ ચાલે છે. આ બધી શરૂઆતની સિસ્ટમ, પહેલા આરાની જે શરૂઆત હોય ને એવી ત્યાં સમજવાની, દેવકુરુ ઉત્તરકુરુમાં, બીજા આરામાં હરિવર્ષ રમ્યકની શરૂઆતની, અને ત્રીજા આરાની શરૂઆતની જે સિસ્ટમ છે એ હિમવંત અને હિરણ્યવંતમાં છે. આટલું બેસી ગયું. આજે 56 અંતરદ્વીપ જે સમજાવ્યું
એ લોકો પણ કલ્પવૃક્ષથી જ પોતાનું જીવન ચલાવે છે, પરંતુ એને તીજારણો જે અંત ભાગ છે, એટલે જ્યાં આયુષ્ય ઘણું ઘટતું ગયું હોય, કુલકરો આવી ગયા હોય ને, એવો જે કાળ હોય ને એના જેવો ત્યાં કાળ છે, પણ ત્યાં કોઈ કુલકરો નથી, ત્યાં કોઈ ઝઘડા નથી, પરંતુ આયુષ્ય અલ્પ છે, પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું જ આયુષ્ય છે. એટલે ત્રીજા આરાનો અંત ભાગ જેવો ત્યાં ગાડી અવસ્થા છે. શું પ્રશ્ન તમારે? છપ્પન અંતરદીપમાં બોલો, છપ્પન અંતરદીપમાં ત્રીજા આરાનો એન્ડ ભાગ, હા ત્રીજા આરાનો અંત ભાગ છે. કારણ કે તે લોકોનું જે આયુષ્ય છે ને, આપનો જે પહેલો બીજો ને ત્રીજો આરો ચાલે છે ને, એને મેચ શરૂઆતમાં મેચ કરે છે, પણ પછી જેમ જેમ ઘટતું જાય છે ને, પછી એ મેચ નથી થતું. બોલો જી, જી જી બરાબર છે. ઓકે, તમને હવે જો ટૂંક સમયમાં આપનાને પર્યુષણ પર્વ આવવાનો છે, અને જ્યાં પરમાત્માનું જન્મ કલ્યાણ જન્મ વાંચન થાય એ અવસર આવશે ને, તો દરેક તીર્થંકરના આંતરાનું પ્રમાણ બતાવશે. તો સોલમાં ભગવાનના આંતરાથી માંડીને તમે કાઉન્ટિંગ કરશો, અને આવતા આઠમા તીર્થંકર થશે ત્યાં સુધીનું આંતરું એમ કાઉન્ટિંગ કરશો ને, તો 84 લાખ પૂર્વનું ટોટલ થઈ જશે. એટલે એ કંઈ મોટું નથી, એમના આયુષ્ય પ્રમાણે. એક પૂર્વ એટલે કેટલું કહી દીધું તમને ગઈ વખતે? 70, 56, 10 મીંડા એક પૂર્વ થાય, ઇન્ટુ 84 લાખ કરીશું, એટલા વર્ષ એમનું આયુષ્ય છે. એટલે આ બધાના આંતરા કરીશું એટલે આવી જશે. બરાબર છે. અને મારો પ્રશ્ન શું ચાલતો હતો? આપને 56 અંતરદ્વીપમાં એન્ડ ભાગ પણ કલ્પવૃક્ષથી જ જીવન છે. એ લોકો 79 ડેઝ એટલે 79 દિવસ સંતતિની પાલના, એક દિવસે ભોજન લેશે. એમની હાઇટ બહુ ઓછી છે, 800 ધનુષની જ છે. કેટલી છે? 800. મહાવિદેમાં 500 ધનુષ છે, પણ એમની હાઇટ 800 ધનુષની જ છે. એટલે આ લોકો પણ યુગલિક જેવા જ છે, પણ એન્ડ ભાગમાં પડતો કાળ જેવા છે. ત્યાં ગાડી સદૈવ આ જ કાળ રહેશે, એમાં કઈ બદલાવશે નહીં. આપનો ભલે ને છઠ્ઠો આરો ચાલે, તોય ત્યાં એમને તો આ જ પરિસ્થિતિ. એટલે ત્યાં આરા જેવું નથી, પણ આપણે આરાથી ત્યાંના ભાવને સમજીશું. બરાબર છે. ત્યાં ધર્મ નહીં, બધી અનાર્ય ભૂમિ જ છે. ન ભૂતો ન ભવિષ્ય, એ જતા નથી, એમને કોઈ એવી ઈચ્છા થતી નથી કે આ દ્વીપમાંથી પેલા દ્વીપમાં જવું. વચ્ચે મોટું રણ છે, એટલે એ સ્થાનથી છોડીને બીજા સ્થાને એ લોકો જઈ શકતા નથી, પોતાનું સ્થાન છોડતા નથી. આ લોકો મૃત્યુ પામે ને તો એ બધા દેવ બને. કયા? 56 અંતર. હા, આપને ભરત અને ઐરાવત કર્મ ભૂમિમાં રહેલા મનુષ્યો મૃત્યુ પામીને આ 303 માંથી ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. 303 માંથી ગમે ત્યાં મૃત્યુ પામીને. બરાબર છે. જો મેં તમને ફરીથી કહી દઉં, એમનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું છે યુગલિકોનું? 3 ફલક. એ પણ કારણ કીધું હતું મેં તમને દેવકુરુ ઉત્તરકુરુનું, તો એ લોકો 3 પલ્યોપમ સુધી જાય, અને 3 પલ્યોપમનું આયુષ્ય 2 દેવલોક સુધી જ છે. એ પણ લોએસ્ટ જેવું બહુ, કારણ કે હાઈએસ્ટ બહુ મોટું છે. એવી રીતના જે 56 અંતરદીપ વાળા જે છે ને, એ ભવનપતિને વેંતરમાં જશે. તેમ ધર્મ નથી, કર્મ નથી, તેમ ધર્મ નથી. અવિરતી એ મોટું કર્મનું ઇનકમિંગ છે. મિથ્યાત્વ અવિરતી કસાયની યોગ એ કર્મબંધના હેતુ છે.
સુતેલા હોય ને તો અભ્યંતર હેતુ ચાલે એટલે કર્મ ચોંટે ચોંટે ને ચોંટે જ. એટલે સતત જેને વીરતીનું પરિણામ છે જ નહીં, એને વીરતી નથી લીધી તો અહીંયાનું પાપ પણ ત્યાં જ લાગે જ છે ને. જ્યાં સુધી વીરતી ના લો એટલે દુનિયામાં કોઈ પણ જગ્યાએ પાપ ચાલુ હોય એની આપણે અનુમોદના વગેરે છૂટ રાખીએ છીએ. હવે તમે નિયમ લઈ લીધો હોય કે અમેરિકાથી આવેલી ગિફ્ટ મારે લેવી નહીં, આવો નિયમ લીધો, એ ગિફ્ટ બનાવવા માટે જે પણ પાપ લાગતું હોય તેમાં તમે ઇન્વોલ્વ નથી, બરાબર. પણ નિયમ ના લીધો હોય, કોઈક મિત્ર જઈને ત્યાંથી લઈને તમને આપે તો તમે એવું કહેશો કે મારો નિયમ છે નહીં લઉં. એટલે ના લેવી વસ્તુ જુદી છે, પરંતુ તમારા નિમિત્તે પણ નિર્માણ તો ચાલુ જ છે. તમે લો ના લો એ બીજી વિકલ્પ છે, બરાબર છે. આ લોકો મોબાઈલ લોન્ચ કરે તો ભારતની કેટલી વસ્તી છે એને અનુરૂપ થઈને જ એનું મેન્યુફેક્ચર જે પણ કરતા હશે એને ધ્યાનમાં જ લઈને, એટલે તમારું પણ કાઉન્ટિંગ કરેલું જ છે, મારું પણ કાઉન્ટિંગ એમને કરેલું જ છે. જ્યાં સુધી કનેક્શન કાપીશું નહીં ત્યાં સુધી આપણે જોડાઈશું. એ લોકોને તો ખબર નથી કે આ નથી લેવાના, એ તો એવું જ વિચારે કે તમે પણ લેવાના જ છો. હા, એટલે કહું છું ને, પણ જ્યારે બ્રેક મારશું કે આ જ મોબાઈલ છે, આ જ સિવાય મારે હવે બીજો કોઈ મોબાઈલ નહીં વાપરવાનો, તો દુનિયાના ગમે તેટલા મોબાઈલ લોન્ચ થાય એની સાથે મારે કોઈ નિસ્બત નહીં, કશું જ ના લાગે ને, એના સંબંધ જ નથી ને હવે. એટલે એ લોકોને આવા કોઈ નિયમ નથી, એટલે કર્મબંધ તો ચાલુ જ છે, પરંતુ એટલો તીવ્રતા નથી, માટે એવું તીવ્ર નથી, તેવું તીવ્ર પુણ્ય પણ નથી કે જેને કારણે ઇન્દ્ર બની શકે, સારા સારા આયુષ્યવાળા દેવ બની શકે, ન બની શકે. એક સામાયિક કરીને તમે જે દેવ બની શકો ને એવું એ લોકો ના બની શકે. નિયમ લેવાથી તમે તમે જેટલો નિયમ લો એટલાનું જ આવી જાય ને. પાંચ દ્રવ્ય તમે વાપરવાનો નિયમ લીધો, બરાબર છે, તો છઠ્ઠાનું તો પાપ ક્યાંથી લાગશે? પાંચ. હજુ તમને બીજું ફિક્સ કરું દઉં, પાંચ તમે ફિક્સ કરશો તો એ સિવાયના બધાનો ત્યાગ થઈ ગયો. પછી એમાં 10 કિલો તમે છૂટું રાખ્યું છે તો 10 કિલો આવી જશે, બાકીના બધાનો ત્યાગ. અને જેટલું તમે વાપરશો એ નહીં વાપરો એટલો લાભ છે ને, બીજું સાંજે સંક્ષેપ કરી નાખવાનો, બરાબર. એટલે વીરતીનો પરિણામ તમને બંધનમાંથી મુક્ત કરાવશે, બરાબર. મેઇન વિષયમાં આપણે આવી જઈએ. અને શું વિષય ચાલતો હતો? 56 અંતરદ્વીપ. તમારો ગઈ વખત પ્રશ્ન હતો ને, 56 અંતરદ્વીપ ત્રીજા આરાના અંત ભાગ જેવો કાળ છે, બરાબર. એ મરીને ભવનપતિ વ્યંતરમાં જ થઈ શકે. હવે 15 કર્મભૂમિના જે મનુષ્યો છે ને એમાં આપણે આવું શબ્દ બોલ્યા, ગર્ભજ પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા. તો આ અપર્યાપ્તા એટલે શું? આપણે લબ્ધિ અપર્યાપ્તા મેં તમને કીધા હતા, તો એને કર્ણ અપર્યાપ્તા કે લબ્ધિ અપર્યાપ્તા કહી શકાશે. શેમાં? 15 કર્મભૂમિમાં 15 ગર્ભજ પર્યાપ્તા, લબ્ધિ પર્યાપ્તા કર્ણ પર્યાપ્તા, લબ્ધિ અપર્યાપ્તા કારણ અપર્યાપ્તા. અને આ સમૂળછીન તો બધા લબ્ધિ અપર્યાપ્તા જ હોય, બરાબર છે, પરંતુ 56 અંતરદ્વીપ અને 30 અકર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા, જ્યાં ગર્ભજ અપર્યાપ્તા બોલું ને, કોની અંદર હું બોલ્યો? 56 અંતરદ્વીપ અને બીજું 30 અકર્મભૂમિ, એના અપર્યાપ્તા હું બોલું તો તમારે કરણ અપર્યાપ્તા સમજવું, લબ્ધિ અપર્યાપ્તા નહીં. કારણ કે જે યુગલિક તરીકે ઉત્પન્ન થાય એ બધા લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. એટલે પર્યાપ્તા એટલે લબ્ધિ પર્યાપ્તા, અને અપર્યાપ્તા એટલે કરણ અપર્યાપ્તા આ ગર્ભજમાં. પણ સમૂરછીન તો લબ્ધિ અપર્યાપ્તા જ હોય છે. બેસી ગયું? બેઠું? આપણે ગઈ વખત એક ક્વેશ્ચન તમને બધાને પૂછ્યો હતો ને, શું? ના, ઉપકરણ નહીં, તમારે તિર્યંચના 48 ભેદમાંથી કેટલા ભેદો તમે જોઈ શકો છો, આવો પ્રશ્ન આપનો હતો ને.
આ બાજુથી 13 જવાબ આવ્યો છે, તમારી બાજુથી કોઈ જવાબ નથી આપ્યો. આ બાજુથી 13 કીધું છે, તમારે કેટલો અત્યારે જોઈને કહો છો? એને એવું કહે છે કે અત્યારે જોઈને કહીએ છે. બીજું કોઈ બોલો, 13 કાઉન્ટિંગ કરાવો. બરાબર, 24 અપર્યાપ્ત માઇનસ, ચલો 24 રહ્યા, 5 સમૂળછીન પર્યાપ્તા, ક્યાં પર્યાપ્તા બાદ અપર્યાપ્ત તો માઇનસ કર્યા છે એટલે પર્યાપ્તા માઇનસ કરો છો. એમનું એવું કેવું છે પર્યાપ્તા માઇનસ થાય તમને મંજૂર છે? ના વાળે છે આ લોકો. બોલ્યા? હા તમે બોલો, ફરીથી બોલો, અમને શું બોલ્યા જુઓ. એવું છે મનુષ્યમાં છે, એવું તિર્યંચોમાં એવું નથી. નિધર તો તિર્યંચના 20 ભેદો કરી શું કેવી રીતના? એટલે તિર્યંચમાં સમૂળછીન પર્યાપ્તા હોય છે. જેમ કે જે આ દેડકાઓ જે ઉત્પન્ન થઈ જાય છે એવી રીતના સરકો પણ ઉત્પન્ન થઈ જાય છે. એટલે 5 ગર્ભ જ પર્યાપ્તા, 5 સમૂળછીન પર્યાપ્તા આપણે જોઈ શકીએ છે. આપણે ભેદ નથી પાડી શકતા કે આ સમૂળછીન છે કે આ ગર્ભ જ છે, બરાબર. એટલે આ 10 આપણે જોઈ શકીએ છે, બરાબર. બીજું પૃથ્વી કાય પર્યાપ્તાને જોઈ શકીએ, અપર્યાપ્તા નહીં. અપકાય, તેવકાય, વાવકાય, પ્રત્યેક વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાય પર્યાપ્તા ને જોઈ શકીએ, અપર્યાપ્તા આપણાને ખ્યાલ નથી આવતા. અને વિકલેન્દ્રિયના 3 આટલા આપણે જોઈ શકીએ છે. એટલે 13 ને 5 કયા 13 તમે કયા હતા? 5 સમૂળજીવના કાળ નાખો, 5 ગર્ભજના, પછી 3 વિકલેન્દ્ર, 8, 5 જે તમે બોલ્યા ને એની જગ્યાએ 6 આવે. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ કાય. એટલે આમ 19 ભેદો આપણે દેખી શકીએ, બરાબર છે. અને 303 મનુષ્યમાંથી આપણે કેટલા જોઈ શકીએ? 303 માંથી 101 સમૂળજીવ કટ, 101 ગર્ભજ અપર્યાપ્તા કટ. બોલો હવે 101 ગર્ભજ પર્યાપ્તા છે, બધા દેખીશું. ભરત ક્ષેત્રના જ એક જંબુદીપના ભરત ક્ષેત્રના ગર્ભજ પર્યાપ્તા એક જ ભેદને જોઈ શકીએ, બરાબર છે. ઓકે, જો ચોપડી જેઓ વાંચતા હશે એમની અંદર એમનો પ્રશ્ન એવો છે કે તિર્યંચોનું જે શરીર હોય છે એ શરીર કયું હોય છે? તો કે આપનું શરીર જે છે ઔદારિક કહેવાય, બરાબર છે. એ જે વર્ગણાથી બનેલું છે ને એ ઔદારિક વર્ગણા છે. ઔદારિક વર્ગણાથી બનેલું શરીર એટલે ઔદારિક શરીર, બરાબર. તો કેટલાક તિર્યંચો, કેટલાક તિર્યંચો ભૂખ્યા રે, કદાચ તપ કરે, આતાપના લે, તો એ લોકોને એક વિશેષ પ્રકારની લબ્ધિ પ્રગટ થાય. એટલે એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય કે ઈચ્છા કરે ને એવું એ લોકો રૂપ બનાવી શકે. આ રૂપ બનાવવાની શક્તિ એટલે બહુરૂપી વિદ્યા, લોકમાં જે પ્રચલિત કહેવાય એવી વૈક્રિય લબ્ધિ કહેવાય છે. તિર્યંચો, 5 ગર્ભજ પર્યાપ્તા જે તિર્યંચો છે, જલચર, સલચર, ઉર પરિષદ, ભૂત પરિષદ ને ચતુષ્પદ, અરે સલચર બોલ્યો એટલે ચતુષ્પદ આવ્યા ને ખેચર, આ 5 જનને આવી બહુરૂપી વિદ્યા પ્રગટ થાય છે. અને એ લોકો આ વિદ્યાના બળથી એટલે વૈક્રિય લબ્ધિના બળથી મનગમતા આકાર વાળા પોતાનું બોડી નિર્માણ કરાવી શકે છે. એટલે ભમરો બનવું હોય ને તોય બની શકે, સર્પ બનવું હોય તોય બની શકે, મનુષ્યનો આકાર લેવો હોય તો લઈ શકે, તમારો આકાર બનાવો હોય તો તમારો આકાર પણ બનાવી શકે. આ વિક્રિય લબ્ધિ કહેવાય, બરાબર. આપણે સાધના કરીશું તો આપનાને પણ આ લબ્ધિ પ્રગટ થઈ શકે, થાય જ એવું કહેતો નથી. મનુષ્યમાં પણ શક્તિ છે,
એટલે મિથ્યા તો હોય તોય થઈ શકે. શું છે? ઓકે, તિર્યંચોમાં બે વ્યક્તિ એવા છે, એક તો તિર્યંચ પંચેન્દ્રિય અને એકેન્દ્રિયમાં કોઈ સાધના કર્યા વિના અનાયાસે, જેમ પક્ષીઓને પાંખો મળે છે તો સરળતાથી ઉડી શકે છે ને, આપણને પાંખો નથી મળી એટલે પાપો દે નહીં, એમના બહુ સ્વભાવે આ પક્ષીઓને જેમ પાંખો પ્રાપ્ત થાય છે તેમ એકેન્દ્રિયોના 22 વાઉકાય પર્યાપ્ત નામનો, બાદર વાઉકાય પર્યાપ્તા એ અસંખ્ય જીવો છે, એમાંથી કેટલાકને આવી વિક્રિય શક્તિ અનાયાસે પ્રગટ થાય છે. સ્વયં જ્યારે વિક્રિય શરીર બનાવે ને તો સ્વયંને ખબર પડતી નથી ક્યારે વિલીન થઈ જાય, કારણ કે મન જ નથી. એટલે એ લોકોને ખબર નથી પડતી, જ્યારે પેલા તિર્યંચો તો સંની હોય છે, મન હોય છે, ઈચ્છા હોય છે, ઈચ્છાને અનુરૂપ એ કાર્ય કરી શકે, જ્યારે આ વાઉકાય મન વિનાના છે અને અનાયાસે લબ્ધિ પ્રગટ થાય છે, એ વપરાશ કરે છે તોય ખબર નથી પડતી અને એનો વપરાશ આપણે દેખી શકાતો નથી. છતાં પણ અહીં કોઈ જગ્યાએ વાવાઝોડા વગેરેની અંતર્ગત એનો સમાવેશ કર્યો છે અને મને બહુ ઓછી ખબર છે એમાં, બરાબર. સામાન્યથી વાઉકાય પણ વિક્રિય શરીર બનાવી શકે, બરાબર છે. વિક્રિય શરીર બનાવવાની ક્ષમતા તિર્યંચોમાં બાદર પર્યાપ્તા વાઉકાયને હોય છે, તેમજ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોમાં હોય છે, અને મનુષ્યમાં હોય તો 15 કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યોમાં હોય છે, બરાબર. બોલો ઔદારિક, બરાબર. આપણે જે દાળ ભાત શાક રોટલી વગેરે બધું વાપરીએ છીએ અને જેટલું દેખાય છે બધું ઔદારિક વર્ગણાઓથી બનેલી વસ્તુઓ છે. આપનું શરીર પણ ઔદારિક વર્ગણાઓથી બનેલું છે, બરાબર. કારણ કે જે પણ વસ્તુ વાપરીએ છીએ એ પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાયના જ શરીરમાંથી જ નિર્માણ થયેલું હોય છે અને એ લોકોના શરીરો ઔદારિકના જ શરીરો છે. એટલે એક પ્રકારનું મટીરિયલ છે જે ઔદારિક છે, એનાથી આ શરીર બનેલું છે, માટે એ મટીરિયલથી બનાવેલું આ શરીર એટલે ઔદારિક. એની વિશેષતા એક કહી દઉં, એની અંદર બધી ઉદારતા છે. આ ઔદારિક શરીરમાં જ એવી ઉદારતા છે, ઉદારતા ઉપરથી એનું નામ ઔદારિક પડેલું છે. કેવી ઉદારતા? એ તમને શ્રમણપણું પણ આપશે, તમને બધી લબ્ધિઓ આપશે, ચક્રવર્તી બનાવશે, સાધુપણું આપશે, યાવત કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી પણ આપશે, મોક્ષ પણ આપશે. આવી આપવાની ક્ષમતા એમાં હોવાને કારણે એની ઉદારતા ઉપરથી ઔદારિક શબ્દ બનેલો છે. આપના ક્ષેત્ર એટલે જેટલા મનુષ્ય છે એ બધાનું શરીર ઔદારિક જ છે. બધા ક્ષેત્રો, દેવગુરુ હોય કે ઉત્તર ગુરુ હોય, મહાવિદે હોય કે ભરત હોય, એ ધાતકી ખંડ હોય ચાહે અર્ધ પુષ્કરાવર દ્વીપનો હોય, છેવાડેનો હોય, લવણ સમુદ્રના અંતર દ્વીપનો મનુષ્ય હોય, તો એ બધાને શરીર ક્વોલિટી જુદી હોય. જેમ કે આ બ્લેક વરણનું હોય તો માને પૂતગલો એ રૂપે પરિણામ પામે, તમે ગ્રહણ કરો તો તમારા અનુરૂપ પરિણામ પામે, પણ મટીરિયલ તો ઔદારિક વર્ગના પૂતગલોનું જ છે, બરાબર છે. સમૂર્છિમ જીવો ઉત્પન્ન શેમાં થાય? આપને એવું કહેવાય છે, આહાર વાપર્યા પછી જે વસ્તુનો વપરાશ કર્યો હોય એને ધોઈને પીવાનો રિવાજ છે, બરાબર છે. એટલે આપના શરીરનો થૂક વગેરેનો ભાગ આહારમાં લાગી જવાને કારણે એ 48 મિનિટ પછી એમાં જીવોત્પત્તિ થવાનો સંભવ છે, તો એને સાફ કરી દેવામાં આવે, સૂકવી નાખવામાં આવે, અને જેનાથી આપને એ લૂછ્યું છે એને પણ કઠોટ વગેરે સાધનમાં પાણીમાં સાફ કરી એને સૂકવી દેવામાં આવે, અને કઠોટનું પાણી જે છે એ સુકાઈ જાય,
એવા સ્થાનમાં જો મૂકી દેવામાં આવે તો એમાં સમૂર્છિન જીવોની ઉત્પત્તિ ન થાય. આ સિવાયની જે સિસ્ટમ છે એમાં સમૂર્છિન જીવોની ઉત્પત્તિ થાય. એવી રીતના સ્થંડિલ માતૃ જિત્યાદિ જે પણ છે આપના શરીરની કોઈ પણ પ્રકારની અશુચિ, એ અશુચિ નાશ પામે, સુકાઈ જાય એ રીતે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. પરંતુ ન કરો તો એમાં સમૂર્છિન જીવોની ઉત્પત્તિ થાય, એના પાપના ભાગીદારી આપણે બની શકીએ. બરાબર? તો આપનો પરસેવા વાળો રૂમાલ કે જે પણ હોય તો એમ સુકાઈ ગયેલું હોય, પણ જેમ પાણીમાં ભીંજાય તો એ પાણીમાં ભીંજાયા પછી એમાં એ પાણીની સાથે એનો સંયોગ થાય, એટલે ભીંજાય તો એની અંદર પ્રોસેસ પાછી ચાલુ થઈ જાય. બરાબર છે? તો જે પણ અશુચિઓ છે એનું સુકાઈ જાય એવો ઈલાજ કરવો. પૂર્વકાળની અંદર જે પાણી જતું હતું ને, એટલે એ નીકો વગેરે જમીનમાં જ એવી સમય જાય એટલે બધું પાણી સુકાઈ જાય, એટલે આગળ પાપની પ્રવૃત્તિ નથી ચાલતી. આપણી બધી જ પ્રોસેસ ગટર વાટે જ થાય છે, બધું જ એ થાય છે, એટલે વિચારનીય છે. આમાં જીવોત્પત્તિ થાય. ગુરુદેવે અહીંયા ગાડી સરસ મજાનું લખેલું છે, એ ખાલી પેજ હું તમને બતાવું છું કે જેની અંદર જીવોની ઉત્પત્તિ થાય છે. આમાં લખ્યું છે સમૂર્છી મનુષ્ય ક્યાં હોય છે અને કેવા હોય છે. પેજ નંબર 14 અને 15. તો સમૂર્છિમ મનુષ્યો ગર્ભ જ મનુષ્યના મળમૂત્ર બળખો ઇત્યાદિ જે અશુચિઓ છે એ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. મળ્યું? આ મનુષ્યના શરીરથી આ પદાર્થો છૂટા પડતા મુહૂર્ત પછી તેમાં અસંખ્ય સમૂર્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે અને તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળા. આ અવગાહનાનો ચેપ્ટર આવશે ત્યારે હું તમને ક્લિયર કરી દઈશ. આયુષ્યનું ચેપ્ટર આવશે, આમાં આવવાનું જ છે, ત્યારે તમને આયુષ્ય પણ જણાવી દઈશ. બરાબર છે? આટલા આયુષ્યવાળા અને પોતાની જે પર્યાપ્તિ, 5 પર્યાપ્તિ કહેવાય સમૂર્છિમ મનુષ્યને. કેટલી પર્યાપ્તિ? 5. પણ ત્રીજી પર્યાપ્તિ પૂરી કરી અવશ્ય મેવ મૃત્યુ પામનારા છે. બરાબર? પછી એક હેડલાઇન લખેલી છે કે સમૂર્છિમ મનુષ્યની વિરાધના અને વિવેક. કેવી રીતે વિરાધના થાય? તો એમને લખ્યું છે કે આ વપરાયેલી જે કોઈ પણ વસ્તુ છે એ 48 મિનિટમાં સુકાઈ જાય અથવા ટૂંક સમયમાં સુકાઈ જાય ને એ રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. બરાબર છે? પરંતુ એ પ્રવૃત્તિ મેં તમને કહ્યું કે આપની થાળી ધોઈને પીધા પછી રૂમાલથી લૂછીએ નહીં અને એ રૂમાલને ધોઈને સૂકવી ન દઈએ ત્યાં સુધી એ સિસ્ટમ ચાલુ થાય. થાળી પાણી પી લેવાથી થાળી એમને મૂકી દઈએ તો વિચારવાનું, અહીંયા બધું સુકાઈ જવું જોઈએ. અહીંયા લખ્યું છે કોઈ પણ રસ્તા વચ્ચે થૂકીએ તો એની ઉપર ધૂળ નાખી દેવી જોઈએ કે જેને કારણે એ સુકાઈ જાય. એટલે બળખો વગેરે નાખવામાં, થૂકવામાં, એઠો ગ્લાસ માટલામાં નાખવામાં અને સાથે સાથે મોડે બોટલ માંડવામાં, કારણ કે ફ્રીજ ખોલવાનું હોય ઢક્કણ ખોલીને સીધું મોડા મૂકીને પાછું ઢક્કણ પેક કરીને પાછું મૂકી દેવાનું, એટલે આવા પ્રકારના સમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય. કારણ કે મોડામ ટચ થયા વિના પીવાય, અને અધર તો આપની આર્ય સંસ્કૃતિ નથી કે અધર પાણી પીવું જોઈએ. બરાબર છે? બેસીને પાણી પીવું જોઈએ અને પીધેલા પાણીને ગ્લાસ જે છે રૂમાલથી લૂછી લેવો જોઈએ. બરાબર? તો અહીંયા લખ્યું છે કે જો એ માટલામાં પણ બીજું ઉપદાન વગેરે કરતા હોય તો આપનો હાથ છે ને કોઈ પણ પ્રકારની અશુચિ કે કંઈ પણ થૂંકવાડો હોય ને, સીધો એ ગ્લાસ લઈને બધાને વાપરવા માટે જે માટલામાં પાણી હોય એમાં જો બોળી દેવામાં આવે, આપણે અંદરથી લઈએ પણ આ ટચ થયેલું હોય આપનો ભાગ, એટલે બીજી સાઈડથી ઉચકીને અંદર ગ્લાસ નાખે તો એ ઓલરેડી અંદર આપના
અમુક પ્રકારના અંશો જવાને કારણે એમાં ઉદ્ભવ સંભાવના છે. એટલે ડોયો જ રાખેલો હોય છે તો ડોયાનો જ ઉપયોગ કરવો, બરાબર છે, જેને કારણે કોઈ પણ પ્રકારના સમૂળછીમ જીવોની ઉત્પત્તિ ન થાય, એના વિરાધનાના ભાગીદારી આપણે ન થઈએ એવું ગુરુદેવે કહ્યું છે, એવો વિવેક રાખવો. પછી સિસ્ટમ પાછળની તો હું કદાચ બોલી ગયો છું, છતાં પણ તમે વાંચી લેજો. આ રીતે બોલો. હાજી, ઓકે, ભૂલ થઈ ગઈ, સમૂળછીમ મનુષ્યની વાત છે આપને, કારણ કે આપની અસુચિની અંદર સમૂળછીમ મનુષ્યો ઉદ્ભવે છે. એવી રીતે અન્ય આપની જ અસુચિની અંદર અન્ય પણ જીવો ઉત્પન્ન થઈ શકે છે. માથામાં પરસેવો વિગર થાય તો માથામાં જીવ ઉત્પન્ન થાય છે ને, તો એ જીવ છે ચૌરિન્દ્ર કે તે ઇન્દ્રિય, જે જીવ તે ઇન્દ્રિય જીવ છે તો એની ઉત્પત્તિ થઈ તો એ સમૂળછીમ જ છે, એ કઈ ગર્ભ જ નથી. પરંતુ સમૂળછીમ મનુષ્યની ઉત્પત્તિ કઈ પોઝિશનમાં થાય તો અંદર 14 પ્રકારની અસુચિઓ બતાવેલી છે કે આપના શરીરની અંદરથી સતત અમુક ભાગોમાંથી અસુચિ નીકળ્યા જ રાખે છે, તો એની અંદર સમૂળછીમ જીવો ઉત્પન્ન થાય છે. આ મનુષ્ય સંબંધી, બાકી બહાર નીકળ્યા પછી અન્ય બે ઇન્દ્રિયાદિ જીવો પણ ઉત્પન્ન થઈ શકે છે, બરાબર છે. આ રીતે મનુષ્યનું આપને ચેપ્ટર પૂર્ણ થયું. બોલો, કોઈને મનુષ્ય વિષયમાં પૂછવું હોય તો બોલી શકાશે, બરાબર છે. દેવના વિષય શરૂ કરું છું. જંબુદ્વીપમાં જેમ ભરત ક્ષેત્ર જંબુદ્વીપ ધાતકી ખંડ ને અર્ધ પુષ્કર અર્ધદ્વીપમાં કીધું, તેમ લઘુ હિમવંત પર્વત જંબુદ્વીપમાં પણ છે, ધાતકી ખંડમાં પણ છે અને પુષ્કર અર્ધ પુષ્કર અર્ધદ્વીપમાં પણ છે. પરંતુ અંતરદ્વીપ તો કેવલ ને કેવલ લવણ સમુદ્રમાં જ છે, એટલે કે એ પણ જંબુદ્વીપના લઘુ હિમવંત પર્વતની બે દિશામાંથી આ લવણ સમુદ્રમાં જે ડાઢા નીકળે છે એમાં આ જીવો છે. ના નથી, ધાતકી ખંડમાં પણ નથી, કાલો દધી સમુદ્રમાંથી પણ નથી, બીજે કાંઈ નથી, અહીંયા જ છે, બરાબર. એટલે જો જંબુદ્વીપમાં મનુષ્યની વસ્તી છે, લવણ સમુદ્રમાં મનુષ્યની વસ્તી છે, ધાતકી ખંડમાં મનુષ્યની વસ્તી છે, પણ કાળો દધી સમુદ્રમાં મનુષ્યને ઉત્પન્ન થવાનું એક પણ સ્થાન નથી, પરંતુ કોઈક મનુષ્ય ત્યાં ફરવા જઈ શકે, અંદર જઈ શકે, લબ્ધિઓ દ્વારા અવર જવર કરી શકે, બરાબર. અને છેલ્લું અર્ધ પુષ્કર દ્વીપમાં મનુષ્યો છે, એટલે કાળો દધીમાં મનુષ્યો રહેતા નથી પણ અવર જવર કરી શકાય છે, બરાબર છે. આમ 45 લાખ યોજનમાં જ મનુષ્યની ઉત્પત્તિ અને નાશ છે, એની બહાર મનુષ્યની ઉત્પત્તિ અને વિનાશ નથી. પરંતુ કેટલાક લબ્ધિધર મનુષ્યો એ અઢીદ્વીપની બહાર પણ નંદીશ્વર દ્વીપ, કુંડલગીરી, રૂચકગીરી આવા સ્થાનોમાં જે શાશ્વત જિનાલયો છે એના દર્શન વંદનાર્થે જાય છે. એ મહાપુરુષો જંગાચરણ મુનિ અને ચારણ મુનિ આવા બધા મુનિઓ ત્યાં એક જંપમાં નંદીશ્વરમાં, એક જંપમાં કુંડલગીરીમાં, રિટર્નમાં નંદીશ્વર અને સીધા આપના ક્ષેત્રમાં આવે છે. ઔદારિક શરીર જીવો મુક્ત એમાંથી ગયા. એમનો પ્રશ્ન શું છે એમને, તમને ખબર પડ્યો કઈ પ્રશ્ન? કોઈને નથી ખબર પડ્યો આ બાજુ એમનો પ્રશ્ન શું છે? તો એવું કહે છે કે 45 લાખ યોજન મનુષ્ય ક્ષેત્ર કહેવાય. 45 લાખ યોજન આમ, 45 લાખ યોજન આમ, આમ સર્કલ આકારનું આખું મનુષ્ય ક્ષેત્ર છે. બરાબર ઉપર જોશો ને તો સિદ્ધ શિલા 45 લાખ યોજનની છે, એનો પણ સર્કલ જ શેપ છે. તો ઉપર જો વિચારવામાં આવે તો ઉપરનું જે સિદ્ધ ક્ષેત્રનું જે ક્ષેત્ર છે
એમાં કોઈ પણ જીવ અહીંથી મોક્ષે જાય ને તો સીધો જ જાય, આડો અવડો થાય નહીં. તો જો જંબુદ્વીપમાં જીવો હોય, સંયમ લે, સાધના કરે, મોક્ષ જાય, તો જંબુદ્વીપ જેટલા સ્થાનો જે હોય તે ઉપરના ભાગમાં પુરાય. વિપુલભાઈ સમજાણું તમને? શું બોલે, બોલો તો. ફરીથી બોલું છું, આપને સગડી જે જગ્યાએ રાખી હોય, દરરોજ સગડી ચાલુ કરે ને તો એના અંદરથી વઘારનું જે તેલ ઉડે ને એટલો શેપ બનાવે, બરાબર છે? એ તો એટલો કાળા જેવું કરે, પરંતુ આ જ્યાંથી ઉડતું જ ના હોય તેલ, એને તો કાળું કરતું નથી, બરાબર છે? એવી રીતે મોક્ષના જીવો જે જાય ને સીધા જ જાય, જ્યાંથી જાય. તો તેમણે કીધું, કાલો દધીમાં તો મનુષ્ય છે જ નહીં, તો સિદ્ધ શિલામાં કાલો દધી જેટલું જે રાઉન્ડ છે, 8 લાખ 8 લાખ નું આખું સર્કલ, એમાં તો કોઈ સિદ્ધના જીવો તો નહીં હોય ને? એમનો પ્રશ્ન એવો છે, બરાબર છે? એમને કીધું જાય, તો કેવી રીતના જાય? તો અહીંથી મેં તમને કીધું, લબ્ધિવંત મનુષ્યો અવર જવર કરતા હોય તેમાં અધવચ્ચે મૃત્યુ પામે તો નિર્વાણ થાય, અથવા કોઈ છે ને થ્રો કરીને ત્યાં નાખ્યા હોય તો એ લોકોને ભાવધારામાં ચડી જાય તો ત્યાંથી મુક્તિ થાય. એટલે અનંતા અનંત, પાછા જ્યાંથી ગયા છે ને એના સેમ પીસ સ્થાને પણ અનંત છે, એટલે ઓછા નહીં. એક સ્થાન 45 લાખ યોજનમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાંથી અનંત અનંત આત્માઓ મુક્તિમાં ગયેલા ન હોય. બધા સ્થાનો ખીચોખીચ ભરેલા છે ત્યાં પણ, પણ કોઈક સ્થાનમાં વધારે હોય. પરંતુ ગમે તેટલા દીપક પ્રજ્વલિત કરીએ તો એની જ્યોતની અંદર ગમે તેટલા દીપકની જ્યોત મળે તો પણ એનું વજન અને જગ્યા ઓછી થઈ જાય, વધી જાય, ભાર લાગી જાય, એવું કશું જ થતું નથી. તેમ સીધો અરૂપી છે, એટલે એકમાં અનંત સમય જાય ને તો પણ કોઈ પણ રીતે ભાર પડતો નથી, બરાબર છે? દેવતાનો વિષય આપણે શરૂ કરીશું, બરાબર. કેટલા વાગી ગયા છે? 10. દેવતાનું સ્ટાર્ટ કરીએ, પછી આવતી વખત આપણે લઈ લઈશું. હવે ચોથું, સુખોની જ્યાં અધિકતા છે, સમ્યક પ્રકારે જેવો શોભે છે, સર્વ સમૃદ્ધિવાળા છે, રૂપમાં શરીરમાં નિરોગી છે, ક્યારેય એમને પરસેવો થતો નથી, એમના કંઠમાં રહેલી માળા ક્યારેય કરમાતી નથી, એવી સુગંધી કલ્પવૃક્ષના પુષ્પોથી જાણે બનેલી હોય એવી દિવ્ય સુગંધવાળી જેની પાસે માળા છે, જેના આંખના પલકારા ક્યારેય વાગતા નથી, જેનો શ્વાસોશ્વાસ કમળ સમ સુગંધી છે, આવા પુણ્યના પ્રબળતા વાળા અને જે જમીનથી 4 અંગણ અધર ચાલતા હોય અને જેમનું શરીર દિવ્ય તેજવાળું અને વેક્રિય છે, એવા પુણ્યના સ્વામી એવા દેવતાઓ છે. દેવતાઓની અંદર ત્રણેય ક્ષેત્રમાં, અધોલોકમાં, તીર્થાલોકમાં અને ઉર્ધ્વલોકમાં, ત્રણેય લોકમાં એનું સ્થાન આવેલું છે. તો સર્વથી નીચે અધોલોકમાં દેવતાનો એક પ્રકાર જેનું નામ છે ભવનપતિ, એનાથી ઉપર આવીએ એટલે બીજો પ્રકાર વ્યંતર, એનાથી ઉપર જાઓ જ્યોતિષ. 4 દેવના 4 ભેદો રાખ્યા છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને બધાથી ઉપર વૈમાનિક. 4 પ્રકારના દેવતાઓ છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, બરાબર છે? 4 થયા. હવે એના સામાન્ય અંક તમને ગોખાવડા દઉં છું. ભવનપતિ 25 છે, કેટલા છે? વ્યંતરો 26, કેટલા છે? 26. જ્યોતિષો 10 છે અને વૈમાનિક છે ને 38 કરીશું, બરાબર છે? બધાનું ટોટલ કરો તો કેટલું થયું? 99 થયું. 99 પર્યાપ્તા, 99 અપર્યાપ્તા, એટલે કુલ મળીને દેવતાના 198 ભેદ છે. હવે એ 99 ક્યાં રહે છે, એના સ્થાનો કયા, એમના નામો કયા, એ આપણે સમજવાનું છે, જે આવતી વખતે આપણે લઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિથ્યા.
സർവമംഗലമംഗലം സർവകല്യാണകാരണം പ്രധാനം സർവധർമാണം ജനം ജയതി സാർ.